આજે આ ધોરણ 10 ની અંદર વિષય સાયન્સ એન્ડ ટેકનોલોજી માં ચેપ્ટર નંબર 4 કાર્બન અને તેના સંયોજનો આગળ આપણે રિવિઝન કરીશું. તો સૌથી અગત્યનો ટોપિક છે કાર્બન જે સંયોજન આપેલા હોય એનું નામકરણ કઈ રીતે કરી શકીએ છીએ. કાર્બન એક તત્વ છે જે બધા પદાર્થોની અંદર રહેલું છે, સજીવ હોય કે નિર્જીવ, વનસ્પતિ હોય, પ્રાણી હોય કે નિર્જીવ વસ્તુ હોય, બધાની વસ્તુની અંદર કાર્બન મૂળભૂત તત્વ ગણાય છે. કારણ કે બધી વસ્તુની અંદર કાર્બન તત્વ હાજર રહેતું હોય છે. કાર્બન સંયોજન એટલે કે શું? એટલે કાર્બન તત્વ એ બીજા તત્વ સાથે સંયોજાઈને એક પ્રકારનું નવું સંયોજન બનાવે છે, જેને આપણે કાર્બન સંયોજન કહીએ છીએ. તો અહીં કાર્બન સંયોજનનું નામકરણ એટલે કે નોમેનક્લેચર કઈ રીતે થઈ શકે તે આપણે સમજીશું. કાર્બન સંયોજન નામકરણ માટે અહીંયા 7 પ્રકાર આપેલા છે. કેટલા છે? 7. તો એના તમારે નામ અને ફક્ત સૂત્ર યાદ રાખવાના છે કે નામકરણ કઈ રીતે કરી શકાય. તો સૌથી આપણે શરૂઆત કરીએ, સૌથી પહેલા આપણે શરૂઆત કરી પહેલું આલ્કેન. કયું છે? આલ્કેન, જેનું સૂત્ર લાગુ પડશે CnH2n+2. કયું થશે? CnH2+2n. એટલે કે આ છે આલ્કેનનું આણ્વીય સૂત્ર. એ સૂત્રની ઉપયોગથી તમે કાર્બન સંયોજનનું નામકરણ કરી શકો છો. હવે n ની જગ્યાએ તમારે 1, 2, 3 કે 4 લઈ શકો છો. જેમ કે ઉદાહરણ આપણે જોઈએ, સપોઝ n બરાબર લઈ લો 1. તો અહીં જ્યાં n આપેલા છે ત્યાં આપણે લઈશું 1 means 1. તો અહીં આપણે બની શકે C1H2, એની જગ્યાએ મૂકીશું 1+2. હવે આપણે જોઈએ કે આનું સૂત્ર કયું બન્યું છે. તો C1 હોવાથી ફક્ત આપણે C1 લખી શકીએ, H2+2 એટલે 2+2 = CH2+2 4. કેટલા થશે? 4. એટલે કે અહીંયા આપણે આ સૂત્ર મળ્યું CH4. કયા સૂત્રનો ઉપયોગ કરી લીધો? CnH2n+2. એ કોનું આણ્વીય સૂત્ર છે? એ છે આલ્કેનનું આણ્વીય સૂત્ર. તો એક છે પહેલો અગત્ય. હવે આનું નામ શું છે? આનું નામ છે મિથેન. કયું છે? મિથેન. જે આપણે ઓલરેડી આગળ શીખી ગયા છીએ, આ ફક્ત આપણે રિવિઝન કરી રહ્યા છીએ કે કઈ રીતે આણ્વીય સૂત્ર બને અને નોમેનક્લેચર ને નામકરણ કઈ રીતે કરી શકાય તે આપણે શીખવાનું રહેશે. તો સૌથી પહેલો અગત્યનો આપણે શીખ્યા આલ્કેન, જેનું આણ્વીય સૂત્ર છે CnH2n+2. તો એની જગ્યાએ આપણે જે 1, 2, 3 અને 4 કિંમત મૂકતા રહીશું તો આપણે તેનું આણ્વીય સૂત્ર અને નોમેનક્લેચર અને નામકરણ પણ બનતું રહેશે. તો આ થયું પહેલું. બીજું આપેલું છે આલ્કીન. શું આપેલું છે? આલ્કીન, જેનું આણ્વીય સૂત્ર આપણે યાદ રાખવું રહેશે CnH2n. કયું? CnH2n. અહીંયા n એ 2 સાથે ગુણાકારના સ્વરૂપમાં આપેલું છે, ભલે વચ્ચે કોઈ નિશાની નથી તો પણ સમજવાનું ગુણાકારના સ્વરૂપ. સપોઝ આપણે n બરાબર લઈએ 1, તો આલ્કીન માટેનું આણ્વીય સૂત્ર શું બની શકે તે આપણે જોઈએ. તો અહીંયા જે આપણે સૂત્ર આપેલું છે CnH2n, તો અહીંયા આપણે સૂત્ર મૂકીએ તો n = આપણે લીધો 1, તો એ કિંમત મૂકીશું C1H2, એની જગ્યાએ 1. તો અહીં આપણે કઈ મળશે? CH2. કઈ મળશે? CH2. હવે n = 2 લઈએ, n = 2, તો જ્યાં n આપેલો છે ત્યાં આપણે લેશું 2. હવે આપણે જોઈએ C2, h કેટલા થશે? 2 × 2 કેટલા થશે? 4. કેટલા થશે? 4. તો આ થયું પહેલું નામ મિથિન. શું કહેવાય? મિથિન. પછી ઇથિન, એનું નામ કરણ થશે. જે મિથેન હતું એનું થયું મિથિન. પછી ઇથિન એટલે કે કયો પ્રત્યય જોડાય છે? ઇન પ્રત્યય જોડાય છે. કયો પ્રત્યય જોડાય છે? ઇન પ્રત્યય જોડાય છે. પૂર્વ કે પર? પૂર્વ એટલે પહેલા કહેવાય અને પર એટલે પછીનો કહેવાય.
તો અહીં પછી જોડાય છે કયા પ્રત્યય જોડાય છે પછીનો પ્રત્યય જોડાય છે માટે આપણે કહી શકીએ પર પ્રત્યય જોડાય છે તો આ દ્રવ્યનું નામકરણ મિથેન ઇથેન પ્રોપેન પ્રોપીન બ્યુટીન વગેરે તો સૌથી પહેલા આપણે જે જાણીએ એના પછી આપણે જોયું આલ્કી તો એના માટેનો આણ્વિક સૂત્ર તમારે ખાસ યાદ રાખવાનું રહેશે કે CnH2n હવે જે જોઈએ આલ્કાઇન છે કયું છે આલ્કાઇન સેમ એઝ ઇટ ઇઝ n is equal to 1 2 3 કે 4 કિંમત મૂકીને મીન્સ n ની કિંમત મૂકીને આપણે તેનો આણ્વિક સૂત્ર શોધી શકીએ અને તેનું નામકરણ પણ કરી શકીએ છીએ તો અહીં આપણે સબ લઈએ સૂત્ર કઈ લઈશું CnH2n માઈનસ 2 કયું છે CnH2n માઈનસ 2 તો અહીં આપણે કિંમત મૂકીએ n is equal to 1 કિંમત મૂકીશું तो यहां आपने आने से तक कई रीति मिलसे c n की जगह 1 h 2 n की जगह 1 minus 2 तो ये मिलियो c 1 पर 1 आपने लगता नहीं h 2 into 1 is equal to 2 2 minus 2 is equal to 0 लेकिन यहां मिलसे 0 तो यहां कहीं मिलसे नहीं तो n is equal to आपने मुकी से p 2 किन मुकाना हो 2 तो n की जगह मुकी से आपने 2 तो नामे क्या चल रही है? तो ये क्या मुक्त है? इस पर टू टू मुक्त है। तो C टू H के क्या? बेलो चार चार माइनस टू मिस फोर माइनस टू इज इक्वल टू C टू H टू। तो देखो C टू H टू। तो ये नाम करने तो मैं कह रही थी पहले तो यहाँ अपने जो प्रत्यय आ गया थी याद रखना चाहिए। कौन से आयन प्रत्यय थे? कौन से आयन તો પહેલેથી આપણે તો મિથેન તેમાં આયન પ્રત્યય લગાવી તો મિથાઇન થશે શું થશે મિથાઇન સાચી રાખો મિથાઇન થશે કઈ થશે મિથાઇન તો આ જે ત્રીજા નંબરનું આલ્કાઇન માટે એનું આણ્વિક સૂત્ર યાદ રાખવાનું CnH2n માઇનસ 2 જો તમને સૂત્ર આવડતા હશે તો તેનું નામકરણ આણ્વિક સૂત્ર પણ લખી શકો અને એમ જે રીતે નામ આપો છે એ પણ નામમાં તમે ફેરફાર કરી શકો છો વિસ રૂપાંતર કરી શકો નેક્સ્ટ આપણે જોઈએ ચોથા નંબરનું આપેલું છે હેલોજન કયું છે હેલોજન જે આપણે ઓલરેડી ક્રિયાશીલ સમૂહ જોઈ લીધા છે ક્રિયાશીલ સમૂહ તો ચોથું છે હેલોજન જેનું આણ્વિક સૂત્ર છે CnH2n + 1 પછી અહીં આપેલું છે x x મીન્સ x તો આપણે ઓલરેડી ક્રિયાશીલ સમૂહની અંદર જોયું કે જે બ્રોમો અને ક્લોરો બ્રોમ એટલે કે બ્રોમિન માટે Br અને ક્લોરો એટલે કે Cr એટલે કે ક્લોરીન માટે એનો જે આપણે ક્રિયાશીલ સમૂહનું તત્વ વપરાય છે તો x અહીં આપણે શું લેવાનું Br અથવા તો Cl મીન્સ બ્રોમો અથવા તો ક્લોરો એટલે કે બ્રોમિન અથવા તો ક્લોરીન ચલો એનું આપણે આણ્વિક સૂત્ર બનાવવું છે તો અહીંયા સમજ આપણે કે h = 2 આપણે ઓલરેડી આણ્વિક સૂત્ર આપેલું છે CnH2n + 1 ઇન્ટુ x તો અહીં n = 2 લઈએ 2 h 2 n = 2 + 1 અને x x ની જગ્યાએ આપણે Cl પણ લખી શકીએ યા તો Br પણ લખી શકીએ છીએ ક્લોર અથવા તો બ્રોમ નેક્સ્ટ C2 h 2 2 4 4 ને 8 5 ઇન્ટર રેગ્યુલર સી એ જે આપણે x આપેલો છે તે x ને જે આપણે શું લખી શકીએ Br અથવા તો Cl મીન્સ બ્રોમો અથવા તો ક્લોરો તો અહીંયા આપણે નામ મીન્સ એનું જે આણ્વિક સૂત્ર આપણે મળી ગયેલું છે તો આ કયું થશે હેલોજન માટે કયું થશે હેલોજન માટે હવે આને વંચાય છે તો આને વંચાશે ક્લોરો ઇથેન શું વંચાય ક્લોરો ઇથેન કે આમાં કયો પ્રત્યય લાગે આપણી ઘર પ્રત્યય લાગ્યો હોવાથી આપણે તેને કહીએ છીએ પૂર્વ પ્રત્યય કહીએ છીએ શું કહીએ છીએ પૂર્વ પ્રત્યય એટલે કે આગળ પ્રત્યય લાગે અને પર પ્રત્યય એટલે કે જે આપણે પાછળ લાગેલો હોય જેમ કે આઈ એ એન વગેરે તો પાછળ નંબરનો આપણે સોરી પ્રથમ નંબરનો આપણે જોયું હેલોજન CnH2n + 1 ઇન્ટુ x x મીન્સ બ્રોમો અથવા તો ક્લોરો નેક્સ્ટ પાંચમા નંબરનું આપેલું છે આલ્ડિહાઇડ કયું છે આલ્ડિહાઇડ
है जेना माटे नो सूत्र तमे याद राखवानो रहेशे CnH2nO કયો થશે CnH2nO તો અહીંયા આપણે સમજ કિંમત મૂકીએ n = 2 લખીએ સરળ તમે 1 2 3 થી કરી શકો છો તો સબલ લખ્યો આપણે n = 2 તો અહીંયા જ્યાં n આપેલા છે ત્યાં આપણે લખી શકું છું એટલે C2H2 into 2 and O તો અહીંયા આપણે આનું સૂત્ર બની ગઈએ C2 2 into 2 is equal to 4 and O. But you see to H4O. Sana mata kyu? Aldehyde mata. Je aapne kahi che methaldehyde, pachi ethaldehyde vagere. Next, chelo aapne jisu chhatta number pachhe ase sathu. Keton, ena mata nu sutra che. CnH2 and ahiya aavshe O. આમાં ઓ કઈ રીતે જોઈએ બંનેમાં સમાન છે પણ આમાં એકલ બંધ દ્વિબંધ અને ત્રિબંધ સાથે જોડાયેલો હોય છે આ કીટન આપણે લઈએ સેમ એઝ ઇટ ઇઝ n = શું કેસો 1 તો n = 1 h2 into 1 and o એટલે c 1 આપણે લખતા નથી h 2 into 1 = 2 and o तो आज हम कीटन मापे नो सूत्र लास्ट लिए कार्बोक्सिलिक एसिड एना माटे नो सूत्र छे CnH2nO2 तो n = तो आपने मुके सके सो मुके तो जहां n આપેલા છે ત્યાં આપણે મુકીશું 2 તો C2H2 into 2 અને O2 એટલે ઓક્સિજન ના કેટલા છે બે પરમાણુ तो ये बन से C2 H 2 into 2 4 नहीं लेते से O 2 तो आज मैंने मानो सूत्र C2 H 4 O 2 देखिए ऑक्सीजन ने कितना परमाणु छे बे छे तो आज हम कार्बोक्सिलिक एसिड तो साथे साथ तुम्हारे ना नाम एनु आणविक सूत्र याद रखने से जेना कारणे तमे कार्बनना संयोजन नु नामकरण पण करी शको छो आ छे खास अगत्यनो टॉपिक तो आ रीते फरीथी एक वखत तमे જોઈ લેશો અને આ નોટબુક ની અંદર પણ લખીને તૈયાર કરવાનો રહેશે અસ્તુ